हेलो स्टूडेंट, स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश। ग्रामर नी अंदर आज आपणे फंक्शन जोवाना छे। हवे सामान्य रीते फंक्शन एटले शुं थाय? फंक्शन एटले गुजराती में कहीए तो कार्य, बराबर। एटले के कोई कार्य आपणे करीए छीए एने दर्शाववा माटे जे आपणे शब्दोनो उपयोग करीए, जे वाक्यनो उपयोग करीए छीए तेने शुं कहेवाय, एवुं दर्शाववा माटे आपणे ग्रामर नी अंदर जे टॉपिक छे, बराबर, फंक्शन ए आपणे जोवाना छे। तो चलो विद्यार्थी मित्रों, आपणे एक पछी एक टॉपिक छे बधा जोईए अने कई रीते ए पूछाय छे। घणीवार तो ए मेचिंग, बराबर, आ नवी पेपर स्टाइल मुजब प्रमाणे तमारे 9 માર્ક્સ નું ફંક્શન છે આવશે, બરાબર। તો એ 9 માર્ક્સ ના ફંક્શન માં આપણે ખૂબ જ ઈઝી રીતે 9 માર્ક્સ છે એમ મેળવી શકીએ છીએ, બરાબર। તો એ 9 માર્ક્સ છે અંગ્રેજીમાં આપણે કઈ રીતે મેળવવા અને કેટલા ઈઝી છે એ આપણે હવે આ पेरेग्राफ उपरथी फंक्शन उपरथी एक पछी एक फंक्शन जोता जाइए एटले आपने खबर पड़शे के केटलू ईजी छे आ 9 मार्क्स आपणे मेळवाए। शुरुआत करिए, पहेलू फंक्शन अहीं आपेलू छे डिस्क्राइबिंग द पास्ट इवेंट्स। हवे जे हेडिंग मारेलू छे एना उपरथी ज आपणे खबर पड़ी जशे शुं दर्शाववानुं छे, वर्णन करवानुं छे एनुं। पास्ट इवेंट, पास्ट एटले भूतकाळमां बनेली होय तेवी क्रियानुं वर्णन करवानुं छे। तो આ પેલા તો હેડિંગ ઉપરથી આપણે એટલી ખબર પડશે કે જે ક્રિયાઓ હશે ભૂતકાળમાં હશે, અને અંગ્રેજીમાં ભૂતકાળની અંદર આપણે ખબર છે વાક્યરચનાઓ ભૂતકાળની જ બધી આની અંદર આવશે, એટલે એની અંદર કા ભૂતકાળનું ક્રિયાપદ આપેલું હોય અથવા તો વોઝ હોય અથવા તો ડીડ આપેલું હોય। જોઈએ, શરૂઆત કરીએ। અહીં ભૂતકાળના બનાવોનું વર્ણન કરવાનું હોવાથી સાદા અને ચાલુ ભૂતકાળની રચનાનો ઉપયોગ થાય છે। યાદ રાખજો, સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ। સાદો ભૂતકાળની અંદર ક્રિયાપદ ભૂતકાળનું આપેલું છે અને ચાલુ ભૂતકાળની અંદર વોઝ વર અને ક્રિયાપદને આઈએનજી લગાડેલું હશે। જો એવો વાક્ય તમને દેખાય તો એ આપણે વાક્યને શું કહી શકાય? તો કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, બરોબર, કે ભાઈ ભૂતકાળની રચનાઓનું વર્ણન કરે છે એવું કહી શકાય। તેની વાક્યરચનાનો ઉપયોગ કરીને ભૂતકાળના બનાવોનું વર્ણન કરવાનું હોય છે। આથી અહીં ક્રિયાપદના ભૂતકાળના રૂપ, જો અહીંયા ક્રિયાપદના ભૂતકાળના રૂપ એટલે વી ટુ ની વાત કરે છે, બરાબર, વી ટુ પણ આપેલું હોય, તેમજ વોઝ વર અથવા તો ડીડ જેવા સહાયક ક્રિયાપદોનો પણ ઉપયોગ થાય જો વાક્યની અંદર એવું તમને દેખાય, તો આપણે એ ફંક્શન કયું છે એવું કહી શકાય, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ એ ફંક્શન છે એવું કહી શકાય। વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, આઈ રોટ અન અસાઇનમેન્ટ લાસ્ટ વીક। હવે જો અહીંયા બે જગ્યાએ અન્ડરલાઈન કરેલી છે, કઈ? એક રોટ એટલે ક્રિયાપદનું વી ટુ, રાઇટનું ભૂતકાળ લખેલું છે રોટ, એટલે આ શબ્દો ઉપરથી અમને ખબર પડી કે વાક્ય ભૂતકાળનું છે। બીજું લાસ્ટ વીક, એ પણ દર્શાવે છે કે ભાઈ ગયા અઠવાડિયે, એટલે એ પણ ભૂતકાળની વાક્યરચના છે એવું દર્શાવે છે। તો તમને સામે ઓપ્શન આપેલા હોય 2-3 અને એ ઓપ્શનની અંદરથી એક ઓપ્શન એ હોય ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ, તો આપણે આની સામે કયું લખવાનું આવે? ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ, બરાબર। એવી રીતે મેચ ધ કોલમ એવું પણ આવશે। બીજું, ચિલ્ડ્રન વર પ્લેઇંગ ક્રિકેટ એટ ધેટ ટાઈમ। ચિલ્ડ્રન, બાળકો, વર પ્લેઇંગ, જો અહીંયા ચાલુ ભૂતકાળ છે, વોઝ વર માંથી વર આવેલું છે અને ક્રિયાપદને આઈએનજી લાગેલું છે, બરોબર, વર પ્લસ આઈએનજી એટલે ચાલુ ભૂતકાળ, તો ભૂતકાળની ક્રિયા શેમાં દર્શાવાય? ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ। તો વિદ્યાર્થી મિત્રો, આપણને એટલી ખબર પડી કે આ ઉદાહરણ ઉપરથી ખૂબ ઈઝી છે કે જો આવું વાક્ય આપેલું હોય કે ભૂતકાળનું ક્રિયાપદ છે ભૂતકાળનું આપેલું હોય અથવા તો ક્રિયાપદને આઈએનજી લગાડેલું હોય, વોઝ વર્બ અને એની સાથે આઈએનજી લગાડેલું હોય, અથવા એની વાક્યની અંદર ડીડ શબ્દ વપરાયેલો હોય, તો એ ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટની વાક્યરચનાઓ હોય, બરાબર। તો પેલું ફંક્શન આપણે શીખ્યા એની અંદર યાદ રાખવાનું છે કે ક્રિયાપદ ભૂતકાળનું આપેલું હોય અથવા તો ક્રિયાપદને આઈએનજી લાગેલું હોય અને એની સાથે વોઝ વર્બ આવેલું હોય, એટલે એના ઉપરથી આપણે એને દર્શાવી શકીએ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ। બીજું જોઈએ, એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન એન્ડ નેસેસિટી। હવે આ ફંક્શનની અંદર આપણે 4 વસ્તુ જોવાના છીએ। એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે શું થાય? સંભાવના। તો વાક્યની અંદર જો મે આવે, મે દ્વારા સંભાવના છે એ દર્શાવવામાં આવે છે, તો સંભાવના એને શું કહેવાય? પોસિબિલિટી। એબિલિટી એટલે ક્ષમતા, મારી પાસે કોઈ ક્ષમતાઓ છે, બરાબર, તો એ શેના વડે દર્શાવાય છે? કેન દ્વારા છે ક્ષમતા દર્શાવવામાં આવે છે। ઓબ્લિગેશન
ऑब्लिगेशन नो मतलब थाय मारी नैतिक फरजो, बराबर। अने नैतिक फरजो शेना द्वारा दर्शावाय? शुड द्वारा। दाखला तरीके एक वाक्य हुं तमने आपुं छुं, वी शुड सेव वोटर, बराबर। वी शुड सेव वोटर एटले के आपणे पाणी बचाववुं जोईए, तो ए आपणी नैतिक फरज छे, बराबर। के अत्यारे पाणीनो सदुपयोग करशुं तो आपने भविष्यमां मळी रहेशे, तो एवी नैतिक फरजो जे छे ए शुड द्वारा दर्शावामां आवे छे। अने लास्ट नेसेसिटी, बराबर, के अनिवार्यता, मस्ट, के मारे कोई कार्य फरजियातपणे करवुं ज पड़शे, एने कहेवाय नेसेसिटी, बराबर। अने ए शेना द्वारा दर्शावाय? मस्ट द्वारा। क्यारेक आनी जग्याए हेव टू शब्द पण वपराय छे, बराबर, ए आपणे याद राखीशुं। तो मे द्वारा संभावना दर्शावाय, एटले वाक्यनी अंदर जो तमे मे शब्द जोई जाओ छो तो ए वाक्य शेनुं हशे? पॉसिबिलिटीनुं, बराबर। केननुं जो वाक्यनी अंदर केन छे तो ए शुं दर्शावे? क्षमता, एबिलिटी, तो आपणे एक्सप्रेसिंग एबिलिटी। वाक्यनी अंदर जो शूड आवे तो ए शुं दर्शावे? नैतिक फरज, एक्सप्रेसिंग ओब्लिगेशन। अने जो वाक्यनी अंदर मस्ट शब्द आवतो होय तो ए दर्शावे छे अनिवार्यता, एटले एम कहेवाय छे एक्सप्रेसिंग नेसेसिटी, बराबर। उदाहरण जोईए, माय अंकल मे अराइव टुडे फ्रॉम मुंबई। माय अंकल એટલે મારા કાકા, મે અરાઈવ એટલે આવશે, કદાચ આવશે, ટુડે ફ્રોમ મુંબઈ, મુંબઈ થી કદાચ આવશે, એટલે મે શબ્દ વાપરેલો છે, એમ એ વાય મે, બરોબર, કે કદાચ એ આજે મુંબઈ થી આવશે, તો એ શું દર્શાવે છે? પોસિબિલિટી। જો વાક્યની અંદર મે શબ્દ આવે અને ઓપ્શન તમને બે ત્રણ આપેલા હોય, શું દર્શાવે? પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન કે નેસેસિટી, તો તમારે શું લખવાનું હોય એની સામે? પોસિબિલિટી, બરાબર, યાદ રાખીશું। બીજું, આઈ કેન ડ્રાઈવ અ કાર, બરાબર, કરતા પછી કેન આપેલું છે, આઈ કેન ડ્રાઈવ અ કાર, હું ગાડી ચલાવી શકું છું, બરાબર, તો એ શું છે? મારી ક્ષમતા છે કે ભાઈ મને ગાડી આવડે છે, હું ચલાવી શકું છું। ત્રીજું જોઈએ, વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ, એલ્ડર્સ એટલે આપણાથી મોટી મોટી ઉંમરના જે વ્યક્તિ હોય તે એને એલ્ડર્સ કહેવાય, તો વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ કે આપણે આપણાથી મોટાને આદર આપવો જોઈએ, સન્માન આપવું જોઈએ, તો એ શું દર્શાવે છે? ઓબ્લિગેશન। સ્ટુડન્ટ્સ મસ્ટ વીયર યુનિફોર્મ ઇન સ્કૂલ, સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? યુનિફોર્મ પહેરવો જ જોઈએ એવું કહે છે, તો એ શું છે? નેસેસિટી, કે વિદ્યાર્થીઓ જો સ્કૂલે જતા હોય તો એને યુનિફોર્મ પહેરવો જોઈએ, ફરજિયાત છે, એટલે એવું દર્શાવે છે કે મસ્ટ શબ્દ આવ્યો એટલે એના ઉપરથી તમને ખબર પડે નેસેસિટી। જો ઓપ્શન આપેલા હોય ચાર તો એમાંથી આપણે એક્સપ્રેસિંગ નેસેસિટી છે એ સિલેક્ટ કરવાનું હોય છે, બરાબર। તો આ બે ફંક્શન ખૂબ ઇઝી। હવે એની પછીનું ફંક્શન છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ, બરાબર। ફ્રીક્વન્સી એટલે કેટલી વાર તમે વારંવાર કરો છો, કેટલી વાર કરો છો, કોઈ ક્રિયા તમે કેટલી વાર થાય છે તે બતાવે છે। આ ફંક્શનમાં ક્રિયા વિશેષણ ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે ક્યારેય નહીં, ઓલમોસ્ટ નેવર લગભગ ક્યારેય નહીં, સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક, જનરલી બરોબર, સામાન્ય રીતે યુઝ્યુઅલી એટલે પણ સામાન્ય રીતે, ફ્રિકવન્ટલી કે કેટલી વાર, વારંવાર, રેરલી, ભાગ્યે જ, એન્ડ ઓકેશનલી, ઓકેશનલી એટલે કેવું? પ્રસંગોપાત કોઈ ક્રિયાઓ કરતા હોય તે, જેવા શબ્દો ક્રિયા કેટલી વાર થાય છે તે બતાવતા શબ્દોવાળા વાક્યોનો ઉપયોગ થઈ શકે છે। તો આ બધા શબ્દો શું દર્શાવે છે કે ભાઈ ક્યારે ક્યારે અને કેટલી વાર થાય છે, ક્રિયાઓ કેટલી વાર થાય છે એવું દર્શાવવા માટે આવા શબ્દો છે વપરાતા હોય છે। મોટા ભાગે તે કર્તાની પછી મુકાતું હોય છે અને અમુક વાક્યની શરૂઆતમાં પણ મૂકી શકાય છે। દાખલા તરીકે એક્ઝામ્પલ જોઈએ, સ્મિથ ઓલવેઝ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, સ્મિથ ઓલવેઝ એટલે હંમેશા, ગેટ્સ અપ અર્લી ઉઠે છે, અર્લી એટલે વહેલા, ઇન ધ મોર્નિંગ, બરોબર, કે સ્મિત હંમેશા સવારે વહેલો ઉઠે છે, તો અહીં ઓલવેઝ શબ્દ આવ્યો એ શું દર્શાવે છે? કેટલી વાર થાય છે, તો કેટલી વાર, તો કે હંમેશા, બરાબર, તો એ શું દર્શાવે? એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી। આઈ જનરલી ડ્રિંક ટી ઇન ધ ઇવનિંગ, આઈ જનરલી હું સામાન્ય રીતે શું કરું છું? ડ્રિંક ટી એટલે ચા પીવું છું, ઇન ધ ઇવનિંગ સાંજના સમયે હું સામાન્ય રીતે ઘણીવાર છે ચા છે એ પીતો હોઉં છું, તો એ પણ શું દર્શાવે છે? એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી। તો આ શબ્દો યાદ રાખવાના છે, જો આ શબ્દો વાક્યની અંદર હોય તો એ બધા શબ્દો શું દર્શાવે છે? એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી, કેટલી વાર ક્રિયાઓ થાય છે એવું એ દર્શાવે છે। બીજું, મીટ રેરલી યુઝ બાઇક, હી પ્રિફર્સ હિઝ બાયસિકલ, શું કરે છે? મીટ
રેરલી ભાગ્યે જ એની જે ગાડી છે બ્રો ટુ વ્હીલર છે એનો ઉપયોગ કરે છે. હી પ્રિફર હિઝ બાયસિકલ, તે શું પસંદ કરે છે, એ એની સાયકલ જે છે એની પાસે એ લઈને બહાર જવું એ પસંદ કરે છે. તો રેરલી એના ઉપરથી ખબર પડી કે આ વાક્યો છે શેના છે, એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી. દીપ્તિ નેવર ટેલ્સ અ લાય ટુ હર ફેમિલી, નેવર ક્યારેય નહીં, બરોબર. દીપ્તિ છે ક્યારેય એની ફેમિલીને એના પરિવારને ખોટું કહેતી નથી. તો આવા શબ્દો વડે આપણે જોઈ શકીએ સામાન્ય રીતે એ શું દર્શાવે છે, એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ. હવે એની પછીનું એક ફંક્શન જોઈએ, એક્સપ્રેસિંગ ઇમોશન. ઇમોશન એટલે લાગણીઓ, બરોબર. આ લેંગ્વેજ ફંક્શન આપણી લાગણી કે ભાવ વ્યક્ત કરવા વપરાય છે અને તેના માટે ઉદ્ગાર વાક્યો અથવા તો ઉદ્ગારોનો ઉપયોગ પણ થાય છે. હવે લાગણી દર્શાવતા શબ્દો કયા કયા હોય, તો ઓ, હુર્રા, સોરી, થેન્ક યુ, બેસ્ટ ઓફ લક, ગેટ વેલ સૂન, અલાસ, બરાબર. આવા બધા શબ્દો છે એ લાગણી દર્શાવતા શબ્દો છે અને એ વાક્યો છે એનો ઉપયોગ થતો હોય છે. હવે એક્સપ્રેસિંગ ઇમોશનમાં એક બીજું પણ યાદ રાખવાનું છે કે એ વાક્યોની અંદર મોટા ભાગે છે એ ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થતો હોય. જો અહીંયા ઉદ્ગાર ચિહ્ન ઉદાહરણની અંદર તમને આપેલા છે આ ત્રણેયની અંદર, એક અહીંયા આ બીજું વાક્ય અને આ ત્રીજું વાક્ય, એની અંદર શું આપેલું છે, ઉદ્ગાર ચિહ્ન આપેલા છે. તો એ ઉદ્ગાર વાક્યો દર્શાવે અને એ ઉદ્ગાર વાક્યોને શું કહેવાય, એક્સપ્રેસિંગ ઇમોશન, કે તમારી લાગણીઓ દર્શાવે છે, બરોબર. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે અને સાથે સાથે એ પણ યાદ રાખશું, વોટ કે હાવથી શરૂ થતા ઉદ્ગાર વાક્યો પણ આમાં સમાવેશ થાય છે, બરાબર. એ ઉદાહરણ આવે એટલે હું સમજાવું. હુર્રા, વી હેવ વોન ધ મેચ. હુર્રા એટલે ખૂબ આનંદમાં આવી ગયા હોય ત્યારે આવો શબ્દ અંગ્રેજીની અંદર વપરાય છે. હુર્રા, વી હેવ વોન ધ મેચ, આપણે છે મેચ જીતી ગયા છીએ. ઓ, આઈ હેવ મેડ ધ સેમ મિસ્ટેક અગેન. અરે, ઓ એટલે શું થાય, અરે, આઈ હેવ મેડ, મેં કરી છે ધ સેમ મિસ્ટેક અગેન, મેં ફરી વાર પાછી એની એ જ ભૂલ કરી છે. અને જો અહીંયા હમણાં વાત કરીએ વોટ કે હાઉથી શરૂ થતા ઉદ્ગાર વાક્યો પણ આની અંદર વપરાય, વોટ અને અહીંયા છેલ્લે ઉદ્ગાર ચિહ્ન. વોટ અ નાઇસ ડ્રેસ ધીસ ઇઝ, કે કેટલો સુંદર આ ડ્રેસ છે, એવું આ એક્સપ્રેસિંગ ઇમોશન દ્વારા છે દર્શાવવામાં આવે છે. એની પછી ફંક્શન જોઈએ કમ્પેરિંગ થિંગ્સ. કમ્પેરિંગ થિંગ્સ, કમ્પેર કરવું, એટલે આ હેડિંગ ઉપરથી તમને ઘણા બધાને સમજાય છે, કમ્પેર કરવું એટલે સરખામણી કરવી એવો મતલબ થાય. થિંગ્સ એટલે થિંગ્સ એટલે વસ્તુ. હવે આની અંદર વ્યક્તિની પણ સરખામણી થઈ શકે, પ્રાણીની, પક્ષીની, કે બે કોઈ બે વસ્તુઓની, એની સરખામણી કરવી હોય ત્યારે કમ્પેરિંગ થિંગ્સ છે ફંક્શન છે વપરાતું હોય છે. દાખલા તરીકે આ ફંક્શન બે વ્યક્તિ કે પ્રાણી કે પક્ષીની વસ્તુઓની તુલના કરવા વપરાય છે. તેમાં એક વ્યક્તિ કે વસ્તુ બીજી વ્યક્તિ કે વસ્તુના જેવી છે કે નહીં તે બતાવવા પોઝિટિવ ડિગ્રી વપરાય છે, બરોબર. કોઈ એક વ્યક્તિ અથવા તો કોઈ એક વસ્તુ એ એના સિવાયની બીજી વસ્તુ કે બીજા વ્યક્તિ જેવી છે કે નહીં તે દર્શાવવા માટે કઈ ડિગ્રી વપરાય, પોઝિટિવ ડિગ્રી. ધોરણ 8 અને 9 ની અંદર આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે એ શીખી ગયા છે. આ એજ છે, બરોબર. કમ્પેરિંગ થિંગ્સ, ડિગ્રી ઓફ કમ્પેરિઝન. અહીંયા સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, પણ સુપરલેટિવ ડિગ્રીનો પણ ઉપયોગ છે એક વસ્તુને કમ્પેર કરવામાં થાય છે, બરાબર. અહીંયા આપણે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી બે જ ડિગ્રીનો ઉપયોગ છે અહીંયા દર્શાવેલો છે. એક વ્યક્તિ કે વસ્તુ એ બીજી વ્યક્તિ કે વસ્તુ કરતાં કઈ બાબતમાં ચડિયાતી છે કે ઉતરતી છે તે બતાવવા કમ્પેરેટિવ ડિગ્રી વપરાય છે, બરાબર. બેટર ધેન એટલે ER પ્લસ ધેન વાળું વાક્ય આવશે એટલું આપણે યાદ રાખવું. ક્યારે? કમ્પેરેટિવ ડિગ્રી હશે ત્યારે, અથવા તો મોર પ્લસ ધેન, આવું પણ વાક્ય આવી શકે. MORE, બરાબર, મોર પ્લસ ધેન. તો એવું વાક્ય છે શું દર્શાવે છે, કમ્પેરિંગ થિંગ્સ, વસ્તુઓનું કમ્પેરિઝન, બરાબર, એ સરખામણી દર્શાવે છે. ઉદાહરણ જોઈએ, રાજુલા ઇઝ એઝ બિગ એઝ તળાજા, બરાબર. રાજુલા એ સિટીનું નામ છે, ઇઝ એઝ બિગ એઝ, એના જેટલું જ મોટું છે. કોના જેટલું? એઝ તળાજા, તળાજા જેટલું જ એ સિટી રાજુલા છે, મોટું છે. તો અહીંયા પ્રથમ નામ અને એની સાથે તુલ્ય નામ, જે નામ સાથે સરખામણી કરવામાં આવી છે તે કેવા છે? એઝ બિગ એઝ, એઝ પછી વિશેષણ અને ફરી પાછું એઝ.
એટલે શું દર્શાવે છે કે આ બંને વસ્તુઓની સરખામણી દર્શાવે છે. તો જો વાક્યની અંદર એઝ પછી અહીંયા વિશેષણ અને અહીંયા પાછું એઝ આપેલું હોય તો એ શું દર્શાવે, કમ્પેરિંગ કમ્પેરિઝન છે દર્શાવતા હોય છે. બીજું આપણે એક વાત કરી, કઈ? તો કે ઈઆર પ્લસ ધેન વાળા વાક્યો. ધ નર્મદા ઇઝ લોંગર ધેન ધ તાપી, બરોબર, ના કરતા ચડિયાતું એવું દર્શાવવામાં અથવા તો ઉતરતું દર્શાવવા માટે, બરોબર, કમ્પેરિંગ છે એ ફંક્શન વપરાતું છે. ધ નર્મદા ઇઝ લોંગર ધેન, લોંગ બરોબર, એને શું લગાડેલું છે, ઈઆર લગાડેલું છે, અને પાછળ ધેન, ધ તાપી ના કરતા લાંબી છે. કોના કરતા? તાપી કરતા. કોણ? નર્મદા. નર્મદા ઇઝ લોંગર, નર્મદા ના કરતા લાંબી છે. કોના કરતા? ધેન ધ તાપી, તાપી નદી કરતા નર્મદા નદી કેવી છે, લાંબી છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. મિસ્ટર શાહ ઇઝ મોર હાર્ડ વર્કિંગ ધેન મિસ્ટર રાઠોડ. મિસ્ટર શાહ, બરોબર, મિસ્ટર શાહ જે શ્રીમાન શાહ છે એ કેવા છે, મોર હાર્ડ વર્કિંગ એટલે વધારે મહેનતુ છે, સખત કાર્ય કરવા વાળા છે. કોના કરતા? ધેન મિસ્ટર રાઠોડ, મિસ્ટર રાઠોડ કરતા, શ્રીમાન રાઠોડ કરતા એ વધારે મહેનતુ છે. તો આવું જો દેખાય તમને વાક્યની અંદર ઈઆર પ્લસ ધેન વાળું અથવા તો એઝ વિશેષણ એઝ વાળું, તો એ કયું ફંક્શન હોય? તો કે કમ્પેરિઝન, બરોબર, એ કમ્પેરિઝન છે એ દર્શાવતું હોય છે. કમ્પેરિંગ થિંગ્સ અથવા તો કમ્પેરિઝન, બરોબર, એવું તમને ઓપ્શનની અંદર આપેલું હોય શકે. એક્સપ્રેસિંગ કમ્પેરિઝન એવું પણ દર્શાવે. નેક્સ્ટ જોઈએ રિપોર્ટિંગ એવો ઇવેન્ટ્સ, રિપોર્ટ, બરોબર. આપણે સામાન્ય રીતે રિપોર્ટ શબ્દ છે એ સાંભળેલો હોય. રિપોર્ટ એટલે શું થાય? અહેવાલ, બરોબર, કે ભૂતકાળની અંદર કોઈ ક્રિયાઓ બની હોય એ ક્રિયાઓને દર્શાવવા માટે એક આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવે અને એ રિપોર્ટ છે રજૂ કરવામાં આવે, તો એ શું કહેવાય? અહેવાલ થઈ ગયો કહેવાય. કે કોઈ ઘટનાઓ બની છે એ ઘટનાઓને દર્શાવવા માટે રિપોર્ટિંગ ઇવેન્ટ છે દર્શાવવાનું હોય છે. દાખલા તરીકે સમજૂતી જોઈએ, આ ફંક્શનમાં કોઈ સૂચના, પ્રશ્ન, સાદું વાક્ય કે વિનંતી, આજ્ઞા કે વિનંતી, આજ્ઞા કે કોઈ અન્ય કોઈ રીત જાણ કરવાની એટલે કે રિપોર્ટ કરવાનો હોય છે. એટલે કે અહેવાલ આપણે આખો તૈયાર કરી અને આપવાનો હોય છે. આથી તેમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, બરોબર, ધોરણ 9ની અંદર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને 10માની અંદર પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એના વાક્યો આપણે શીખ્યા છીએ, બરોબર. તો ઇનડાયરેક્ટ જે આપણે ડાયરેક્ટના તમને જે પેરેગ્રાફ આપેલા હોય એમાંથી આપણે આન્સર લખીએ છીએ ઇનડાયરેક્ટનો, બરાબર. તો એની અંદર જેવા વાક્યો હોય એવો વાક્યો જો આની અંદર દર્શાવાય તો એ શું કહેવાય? રિપોર્ટિંગ ઇવેન્ટ કહેવાય. દાખલા તરીકે આપણે સંયોજક તરીકે ધેટ મૂકતા હોય, બરાબર, જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે આસ્ક્ડ પણ મૂકતા હોય, સજેસ્ટેડ, એડવાઇઝ, આ જુદા જુદા ભાવ પ્રમાણે આપણે ઉદ્ગાર વાક્યો પ્રમાણે અને આજ્ઞાર્થ વાક્યો પ્રમાણે આ સેડ ટુને બદલે મૂકતા હોય, કે પછી ટુ અથવા તો નોટ ટુ જેવા શબ્દો સાથે એક બીજું વાક્ય પણ જોડાયેલું હોય છે, તો આપણે યાદ રાખવાનું કે જો ઇનડાયરેક્ટના વાક્યો કોઈ વાક્ય દર્શાવતું હોય તો એ કયું ફંક્શન દર્શાવે? રિપોર્ટિંગ ઇવેન્ટ, બરાબર, રિપોર્ટિંગ ઇવેન્ટ છે દર્શાવાતું હોય છે. એટલે કે આવા વાક્યો કે જે સંયોજકો, બરાબર, અથવા તો સેડ ટુને બદલે આપણે ઇનડાયરેક્ટમાં જે મૂકીએ છીએ એ શબ્દો જો વાક્યની અંદર આવતા હોય તો એ રિપોર્ટિંગ ઇવેન્ટના વાક્યો હોય છે. પહેલું એક્ઝામ્પલ જોઈએ, ધ ટીચર ટોલ્ડ. હવે આપણે જોઈએ ધ સ્ટુડન્ટ્સ, બોલનાર પણ છે, સાંભળનાર પણ છે, અને સંયોજક તરીકે શું આપેલું છે અહીંયા તમને? ટોલ્ડ. સેડ ટુને બદલે શું આપેલું છે? ટોલ્ડ. આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આવું કરતા, યાદ કરો, ધ ટીચર ટોલ્ડ ધ સ્ટુડન્ટ્સ ધેટ, કે ધે હેડ ટુ કમ્પ્લીટ ધેર પ્રોજેક્ટ બાય ધ નેક્સ્ટ ડે, કે આવતીકાલ સુધીમાં તેમને શું કરવું પડશે, તેનો પ્રોજેક્ટ છે એ કમ્પ્લીટ કરવો પડશે, એવું એને કીધું હતું, બરાબર. તો ટુ જો અહીંયા છેલ્લે લાસ્ટમાં કીધું, ટુ અથવા તો નોટ ટુ સાથે બીજું વાક્ય જોડાયેલું પણ હોય, તો અહીંયા એક તો અહીંયા આવી ગયું, બરાબર, બોલનાર સાંભળનાર અને એની સાથે સંયોજક સેડ ટુ ને બદલે અહીંયા ટોલ્ડ આપેલું છે, અને સજે અહીંયા ટુ સાથે બીજું વાક્ય પણ જોડાયેલું છે. તો આ બંનેમાંથી ખબર પડે, અહીંયા આપણે ટોલ્ડ લખેલું નથી પણ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જોતે જોઈએ તો એની અંદર ટોલ્ડ શબ્દ છે આપણે લખાવેલો હોય છે, બરાબર. તો એના ઉપરથી ખબર પડે રિપોર્ટિંગ ઇવેન્ટનું વાક્ય છે. બીજું એક્ઝામ્પલ જોઈએ, ધ ડોક્ટર સજેસ્ટેડ,
मी डॉक्टरे मने सजेस्ट कर्यु शुं कर्यु छे नॉट टू ईट हेवी मील एट नाइट के रात्रिना समय भारे खोराक छे खावो जोईए नहीं बराबर फरी वार पाछू अहींया सेड टू ने बदले सजेस्टेड बोलनार सांभळनार आवुं बधुं शेमां आवतुं इनडायरेक्ट स्पीच नी अंदर बराबर अने नॉट टू थी वाक्य बीजू जोड़ायेलू छे એમાંથી પણ ખબર પડે કે આ રિપોર્ટિંગ ઇવેન્ટનું વાક્ય છે બીજું ફરીવાર પાછું મૈત્રી બોલનાર પણ છે ઈવા સાંભળનાર પણ છે અને શું કહે છે આસ્કડ પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે આપણે આસ્કડ મૂકતા અને ઇફ શી વુડ હેલ્પ હર ફોર હર પ્રોજેક્ટ કે શું તેણી છે અને પ્રોજેક્ટ માટે મદદ કરશે એવો એ પ્રશ્ન પૂછે છે તો આના ઉપરથી ખબર પડી અને ઇઝી વે કે બોલનાર અને સાંભળનાર બંને હોય અને એની વચ્ચે સજેસ્ટેડ આસ્કડ ટોલ્ડ બરાબર આવા શબ્દો મુકાયેલા હોય તો એ રિપોર્ટિંગ ઇવેન્ટનું વાક્ય હોય તો એ કયું ફંક્શન કહેવાય રિપોર્ટિંગ ઇવેન્ટ બરાબર એ ફંક્શન છે એ કહી શકાય આગળ જોઈએ મેકિંગ રિક્વેસ્ટ ઓર સજેશન બરાબર મેકિંગ રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી સજેશન આપણે કોઈ વસ્તુમાં આપણે એને સલાહ આપતા હોય કે આવું કરી શકાય એમ તો વિનંતી કે સૂચન કરવા માટે આ ફંક્શન વપરાય છે હવે તેની અંદર સામાન્ય રીતે પ્લીઝ કાઇન્ડલી કેન કુડ વિલ અને વુડ વડે વિનંતી અથવા તો સૂચન છે એ કરવા માટેના વાક્યો છે વપરાતા હોય છે જો વાક્ય વિલ વુડ કેન અને કુડ ના વિનંતી વાળા વાક્ય હોય તો એ પ્રશ્નાર્થ રૂપે હોય છે બરાબર એટલે કે જો વાક્યની શરૂઆત આ ચાર શબ્દો વિલ વુડ કેન અને કુડ આ ચાર શબ્દોમાંથી વાક્યની શરૂઆત થતી હોય તો એ વિનંતી દર્શાવતા વાક્યો કહેવાય અને એ વાક્યો સામાન્ય રીતે કેવા હોય પ્રશ્નાર્થ વાક્યો હોય બરાબર તો આ સીકિંગ ઇન્ફોર્મેશનનું વાક્ય નથી પ્રશ્નાર્થ પૂછવો માહિતી મેળવવી એટલે પ્રશ્ન પૂછવો એવું થાય પરંતુ આ સીકિંગ ઇન્ફોર્મેશનના વાક્યો નથી શેના છે કે ભાઈ વાક્યની શરૂઆત વિલ વુડ કેન અથવા તો કુડથી થાય છે બરોબર અહીંયા વુડથી થાય છે અને પ્રશ્નાર્થ વાક્ય છે તો શું દર્શાવે રિક્વેસ્ટ દર્શાવે બરાબર વુડ યુ લેન્ડ મી લેન્ડ LENDE એટલે ઉછીનું આપવું યોર બાયસિકલ તારી સાયકલ છે એમાં ઉછીને તું ઉધાર આપીશ ફોર ધ હાફ એન અવર કેટલા સમય માટે અડધા કલાક માટે બરાબર કે શું તું મને તારી સાયકલ અડધા કલાક માટે ઉધાર આપીશ બીજું વાક્ય સામાન્ય રીતે ખબર પડી જ જાય છે પ્લીઝ આપણે બધાને એક શબ્દ તો મગજમાં હોય છે માઇન્ડમાં કે પ્લીઝ એટલે વિનંતી જ કરતા હોય હેલ્પ મી ટુ ફાઇન્ડ ધ વે રસ્તો શોધવામાં મને મદદ કર તો આના ઉપરથી તો સામાન્ય રીતે ઓળખી શકાય વાક્ય કે ભાઈ આ વિનંતીનું જ છે રિક્વેસ્ટનું જ છે બરાબર આવું વાક્ય આવે તો કદાચ થોડીક આપણને પ્રોબ્લેમ થાય પરંતુ યાદ રાખેલું હોય કે આવા પ્રકારના ચાર શબ્દો વિલ વુડ કેન કુડ થી વાક્યની શરૂઆત થતી હોય અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો એ મેકિંગ રિક્વેસ્ટ બરાબર એના જ વાક્યો હોય એટલે આ જો એક થોડુંક પેપર હાર્ડ કાઢવું હોય તો એક્ઝામિનર છે એ આવો પ્રશ્ન છે રિક્વેસ્ટની અંદર મૂકી શકે એના પછીનું વાક્ય જોઈએ આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન નંબર એન્ડ ક્વોન્ટિટી બરાબર ત્રણ વસ્તુ આપણે ત્રણ ફંક્શન એક સાથે જોવાના છીએ કયા કયા આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન એટલે સમયગાળો ડ્યુરેશન એટલે સમયગાળો નંબર બરાબર નંબર અને ક્વોન્ટિટી આ બંને શું દર્શાવે જથ્થો દર્શાવે પણ કઈ રીતે કે કોઈ સંખ્યા આપેલી હોય દાખલા તરીકે પાંચ વૃક્ષો બરાબર છે ત્રણ રૂમ આવી કોઈ આંકડાકીય માહિતી માંગેલી હોય તો એની અંદર બરાબર નંબરનો ઉપયોગ થાય અને ક્વોન્ટિટી એટલે જથ્થામાં કોઈ પ્રવાહી વસ્તુનું છે તો એ પ્રવાહી વસ્તુને આપણે એક ટીપું બે ટીપું એટલે એમ પ્રવાહીને ગણી ના શકીએ બરાબર એ જથ્થામાં જ હોય એટલે ત્યાં શું વપરાય ક્વોન્ટિટી બરોબર એ પછી પાણી હોય પેટ્રોલ હોય બરોબર એટલે આવી લિક્વિડ કોઈ વસ્તુ હોય તો ત્યાં શું આવશે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી તો ક્વોન્ટિટીને દર્શાવવા માટે કયો શબ્દ વપરાય તો કે હાઉ મચ બરોબર પ્રવાહી જ્યારે આપણે ગણવું હોય ને હાઉ મચ પૈસા છે પૈસાનો જથ્થો પણ હાઉ મચની અંદર જ આવે છે બરોબર જમીનના ટુકડા હોય તો જમીનના ટુકડા પણ હાઉ મચની અંદર આવે એટલું આપણે યાદ રાખવા હાઉ મચ એટલે લિક્વિડનો જથ્થો પણ દર્શાવે પૈસાનો જથ્થો પણ દર્શાવે અને જમીનનો જથ્થો પણ દર્શાવે હાઉ મચ એટલે કેટલું બરોબર એનો મતલબ પણ એમ થાય કેટલું પણ એ શું દર્શાવે ક્વોન્ટિટી પ્રવાહીને લગતું જમીનને લગતું પૈસાને લગતું વસ્તુ દર્શાવે હાઉ મેની એટલે કેટલા શું થાય હાઉ મેની એટલે કેટલા બરોબર
આંકડાકીય માહિતી દર્શાવવાની. હાઉ લોંગ એટલે શું થાય? સમય ગાળો, આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, બરોબર. હાઉ લોંગ એટલે કેટલો સમય, આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન સમયગાળો છે, દર્શાવે છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપેલું છે, હાઉ મેની ક્લાસરૂમ્સ, બરાબર, કેટલા ક્લાસરૂમ્સ આર ધેર ઇન ધીસ સ્કૂલ, કે આ સ્કૂલની અંદર કેટલા ક્લાસરૂમ આવેલા છે, કેટલા ક્લાસરૂમ છે, તો એ શું દર્શાવે છે? આસ્કિંગ અબાઉટ નંબર, બરાબર, કે નંબર છે, નંબરની માહિતી માંગે છે કે કેટલા ક્લાસરૂમ છે. તો ક્લાસરૂમ ગણી શકાય, 1, 2, 3, 4, 5, 6 એવી રીતે ગણી શકાય. હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક એવરી ડે, હાઉ મચ એટલે કેટલું પાણી, ડુ યુ ડ્રિંક એટલે તમે પીવો છો, એવરી ડે એટલે દરરોજ, બરાબર. તો એ શું દર્શાવે? ક્વોન્ટિટી, આપણે હમણાં વાત કરી કે લિક્વિડ, બરાબર છે, પૈસા અથવા તો જમીન, એ છે એ ક્વોન્ટિટીની અંદર દર્શાવે. તો હાઉ મચ, કેટલું પાણી છે તમે દરરોજ પીવો છો, તો એ ક્વોન્ટિટી વડે દર્શાવાય. એના પછીનું વાક્ય જોઈએ, હાઉ લોંગ, બરાબર, એ શું દર્શાવે છે? આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન. હાઉ લોંગ હેઝ મીત બીન રીડિંગ, કેટલા ટાઈમથી, કેટલા સમયથી છે મીત રીડિંગ કરી રહ્યો છે, વાંચી રહ્યો છે, એવો પ્રશ્ન પૂછે છે. તો સામાન્ય રીતે આ બધા વાક્યો શેમાં હોય? હંમેશા પ્રશ્ન રૂપે હોય છે. અહીંયા તમને આપેલું છે, આ વાક્યો હંમેશા પ્રશ્ન રૂપે હોય છે. શું? માહિતી મેળવવી હોય ત્યારે. કેવા પ્રકારની? કોઈ સંખ્યાની, કોઈ જથ્થાની, અથવા તો કોઈ સમયગાળા વિશે પૂછવું હોય, એટલા જ માટે અહીંયા શબ્દ વાપરેલો છે, આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, નંબર એન્ડ ક્વોન્ટિટી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 8 પ્રકારના જે ફંક્શન છે એ જોયા, અને ઘણા ફંક્શનની અંદર આવી રીતે 2-3 ફંક્શન એક સાથે જોયા. તો એકદમ ઇઝી છે કે બધા ફંક્શનને યાદ રાખવા. અને આ ફંક્શન જો અહીંયા આજે આપણે 8 ફંક્શનનું અભ્યાસ છે કર્યો છે, અને 8 ફંક્શન કેવા છે, તો એ ખૂબ જ ઇઝી છે. એક એક શબ્દ તમે યાદ રાખો અને ફંક્શન છે આખું યાદ રહી જાય છે, બરાબર. તો આ 3 માર્ક્સ જ્યારે મેચિંગ, બરાબર, મેચિંગ ધ ફંક્શન એવું પૂછાય, એટલે બે, એક બાજુ 3 વાક્યો આપેલા હોય અને એ બીજી બાજુ 3 છે એ તમને ફંક્શન આપેલા હોય, અને ફંક્શનમાં તમારે જોડકા જોડો, એવી રીતે તમારે જોડવાનું કે પહેલાની સામે એ જવાબ આવશે, બીજાની સામે સી આવશે, અને ત્રીજાની સામે બી આવશે. તો આવી રીતે તમારે જોડકા જોડવાના હોય છે. તો એક એક શબ્દ જો તમે ખાલી યાદ રાખો છો, મેં અંડરલાઇન કરેલા છે બધા, અને આવી રીતે તમને અલગ કરીને પણ આપેલા છે, બરાબર, અંડરલાઇન પણ કરેલી છે આ ફંક્શનોની અંદર. તો આવી રીતે જો તમે તૈયારી કરશો, બરાબર, આ ફંક્શન છે યાદ રાખશો, તો આ ફંક્શનના માર્ક્સ, બરાબર, આપણે રોકડા છે મેળવી શકશું, અને ઇંગ્લિશમાં વધારેમાં વધારે માર્ક્સ છે એ આપણી પાસે હોઈ શકે બોર્ડના એક્ઝામની અંદર, બરાબર. જ્યારે રિઝલ્ટ હાથમાં આવે તો માર્ક્સ કવર કરવા હોય વધારેમાં વધારે, તો આવી રીતે અમુક શબ્દો યાદ રાખો તો એ ફંક્શનના બધા માર્ક્સ આવી જાય, અને ઓટોમેટિક તમારું ઇંગ્લિશનું જે રિઝલ્ટ છે એ પણ હાઈ થતું જાય, બરાબર. એટલે વધારે માર્ક્સ મેળવવા માટે આ અમુક ટેકનિક છે એ તમારે યુઝ કરવી પડે, બરાબર. હવે પછીના ફંક્શન છે આપણે આગળના લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી આ ફંક્શનની તૈયારી કરો. આ જે વર્ડ મેં આપેલા છે એ વર્ડ અંડરલાઈન કરેલી છે એ તમે યાદ રાખો, લખાણ પણ લખેલું છે. આ બધી વસ્તુઓ તમે વાંચો, સમજો અને બુકની અંદર લખો. અને એક ટેબલ આ બધાનું કી પોઈન્ટ કરીને, બરાબર, કે IMP શબ્દો, કે આ શબ્દ હોય તો આ જ ફંક્શન હોય, એવું એક ટેબલ પણ હું તમને એક લખાવીશ. એ તમે લાસ્ટમાં આ બધા ફંક્શન પૂરા થઈ જાય પછી, અને એના પછી તમને એક્ઝામ્પલ પણ એના સોલ્વ કરાવીશ, કઈ રીતે એક્ઝામમાં પૂછાય છે, એટલે તમને આ માર્ક્સ છે એ કવર થઈ જાય, બરાબર.